આજનો આપણો ટોપિક છે લંબાઈનો વિસ્તાર. તો આપણે આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, બરાબર? દરેક વસ્તુ કોઈ નાની હોય, કોઈ મોટી હોય, ખૂબ મોટી હોય, ખૂબ નાની હોય, એનો મતલબ શું? કે દરેક વસ્તુને પોતાનું પરિમાણ હોય છે, પોતાની સાઈઝ હોય છે, પોતાનો માપક્રમ હોય છે, બરાબર? તેવી જ રીતે અહીંયા સ્પેશિયલ ટોપિક આપણો છે કે લંબાઈનો વિસ્તાર, કે લંબાઈમાં કેટલો વિસ્તાર છે. તો આપણે ન્યુક્લિયસથી લઈને જો જોઈએ તો એમાં 10⁻⁴ મીટરથી જોઈએ તો 10⁻⁶ મીટર સુધીની વસ્તુઓ આપણે આ દુનિયામાં જોઈ શકીએ છીએ. એટલે છે 10⁻⁴ મીટર ટુ 10⁻⁶ મીટર સુધીનો વિસ્તાર, એ લંબાઈના વિસ્તારમાં સમાવેશ થઈ ગયેલો છે, બરાબર? હવે એ લંબાઈના અલગ અલગ એકમો છે કે જેની વેલ્યુ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો લંબાઈનો એકમ છે 1 ફર્મી. ફર્મી એ એક પ્રકારનો લંબાઈનો જ એકમ છે. 1 ફર્મી, જેને સંકેતમાં 1 FM, સ્મોલ FM. હવે એની વેલ્યુ કેટલી છે? તો 10⁻⁵ મીટર. વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવું પડશે, કારણ કે એક્ઝામમાં શોર્ટ ઇક્વેશનમાં પૂછાય છે. 1 ફર્મી બરાબર 1 FM બરાબર 10⁻⁵ મીટર. સેકન્ડ આપણે જોઈએ તો 1 એંગસ્ટ્રોમ, એનાથી તો તમે પરિચિત છો જ. 1 એંગસ્ટ્રોમ એટલે એને સંકેતમાં 1 એ અને એના પર રાઉન્ડ શેપ આવે છે. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ 10⁻⁰ મીટર. 1 એંગસ્ટ્રોમ ની વેલ્યુ કેટલી છે? 10⁻⁰ મીટર. એ પણ એક કોનો એકમ છે, લંબાઈનો જ એકમ છે. અને એંગસ્ટ્રોમ પરથી આપણે કહીએ તો જે દ્રશ્ય પ્રકાશ હોય, વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશ, એની જે તરંગ લંબાઈ હોય એ એંગસ્ટ્રોમમાં હોય છે. એટલે કોઈ પણ તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં હોય છે, પણ જે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે આપણે અહીંયા એડ કરે છે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ જે છે એ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની એની રેન્જ હોય છે, તો એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, બરાબર? ચલો આગળ જોઈએ તો લંબાઈના એકમમાં આપણે જોઈએ તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, એસ્ટ્રોનોમિકલ યુનિટ સંકેતમાં મને 1 AU. હવે એની વ્યાખ્યા જોઈએ તો એની કિંમત આપણે પછી લખીએ, પણ એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો અહીંયા આપણો સૂર્ય છે, એની ફરતે પૃથ્વી ફરે, બરાબર? તો સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર એટલે શું? એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ આપણી પૃથ્વી છે, બરાબર? તો વ્યાખ્યા લખીએ તો સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર ને એસ્ટ્રોનોમિકલ યુનિટ ગમે છે, બરાબર? તે કેટલું છે? તો આપણે એક દાખલો પર ગણ્યું છે, તેમાં એક રકમ આવે છે 1.496 × 10⁻¹ મીટર. એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા મીટર? તો 1.496 × 10⁻¹ મીટર. શોર્ટ ઇક્વેશનમાં પૂછાય છે એટલે ધ્યાનમાં રાખજો. હવે જોઈએ તો પાર્સેક પ્રકાશ વર્ષ, સોરી પાર્સેક વર્ષ પછી જોઈએ પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ, હવે પ્રકાશ અને વર્ષ, પ્રકાશ વર્ષ, વર્ષ એટલે ખૂબ લાંબો સમય, ખૂબ લાંબો અંતર, બરાબર? એ પણ એકમ છે, લંબાઈનો એકમ છે. તો પ્રકાશ વર્ષ કોને કહેવાય? આપણે વ્યાખ્યા જોઈએ તો પ્રકાશે એક વર્ષમાં 3 × 10⁸
प्रकाशनी झड़प है पर सेकेंड ना झड़प थी कापेल अंतर में एक प्रकाश वर्ष कहे प्रकाशे एक वर्ष में 3 × 10^8 मीटर पर सेकंड जितनी झड़प थी कापेल अंतर ने प्रकाश वर्ष कहे छे जीनी वैल्यू 9.46 × 10^15 मीटर जीनी वैल्यू छे एक प्रकाश वर्ष की वैल्यू छे 9.46 × 10^15 मीटर अबे आपने जोइए तो पासे नेक्स्ट वीडियो लेक्चर अपने नेक्स्ट वीडियो लेक्चर में जोईशुं थैंक यू